હવે આ વિડીયોમાં તમને લોકોને GMERS કોલેજનું જે કટઓફ છે એટલે કે 2020માં રાઉન્ડ વન આવ્યો ત્યારે નીટમાં કેટલા માર્ક્સે અટક્યું હતું અને 2021માં જ્યારે રાઉન્ડ વન પડ્યો ત્યારે કેટલા માર્ક્સે અટક્યું છે તો એની માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે. અને આમાં જે તમને લોકોને માર્ક્સ દર્શાવેલા છે એનાથી 3 થી લઈને 4 માર્ક સુધી જ મેરિટ તમારા લોકોનું નીચું જઈ શકશે. ઓકે, તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ચેનલનો હેતુ શું છે? 12 પછી જે કાઉન્સેલિંગ પ્રોસેસ થાય એની માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. તમારે લોકોને એડમિશન રિલેટેડ અપડેટ માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો તેની જે લિંક છે એની જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો. અને તમે લોકો અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી શકો છો, તેની જે લિંક છે એ પણ જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો આ ચેનલ તમે વધુ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો. હવે પહેલી કોલેજ છે GMERS કોલેજ અમદાવાદ. તો જ્યારે 2020માં પહેલો રાઉન્ડ પડ્યો ત્યારે તેમાં ઓપન કેટેગરી માટે 588 માર્ક્સ હતા, આ વર્ષે 574 છે. EWS કેટેગરી માટે 583 માર્ક્સ હતા, આ વર્ષે 571 છે. OBC કેટેગરી માટે 2020માં રાઉન્ડ વનના અંતે 548 હતા, જ્યારે આ વર્ષે રાઉન્ડ વનના અંતે 538 છે. SC કેટેગરી માટે 495 છે અને 484 આ વર્ષે છે, 495 ગયા વર્ષે હતા. ST કેટેગરી માટે ગયા વર્ષે 296 હતા, આ વર્ષે 299 છે. ઓકે, હવે આમાં જે તમારા માર્ક્સ દર્શાવેલા છે આ કોઠામાં એનાથી તમારું મેરિટ 3 થી 4 માર્ક્સ જેટલું જ નીચું જઈ શકશે, એનાથી વધુ જઈ શકશે નહીં. એના પછીની કોલેજ છે GMERS કોલેજ બરોડા. તો 2020ના રાઉન્ડ વનના અંતે 574 માર્ક્સ ઓપન કેટેગરી માટે હતા, આ વર્ષે 560 છે. EWS કેટેગરી માટે 571 હતા, આ વર્ષે 560 છે. OBC કેટેગરી માટે 537 માર્ક્સ હતા, આ વર્ષે 527 છે. SC કેટેગરી માટે 481 હતા, આ વર્ષે 472 છે. ST કેટેગરી માટે 287 હતા, આ વર્ષે 285 છે. હવે આ માર્કમાંથી તમારો જે મોપઅપ સુધી 3 થી 4 માર્ક્સ જેટલું જ તમારું મેરિટ નીચું જશે. એના પછીની કોલેજ છે GMERS કોલેજ ગાંધીનગર. તો 2020માં રાઉન્ડ વનના અંતે ઓપન કેટેગરી માટે 577 માર્ક્સ હતા, આ વર્ષે 564 છે. EWS કેટેગરી માટે 575 હતા, આ વર્ષે 564 છે. OBC કેટેગરી માટે 542 હતા, આ વર્ષે 530 છે. SC કેટેગરી માટે 485 હતા, આ વર્ષે 476 છે. અને ST કેટેગરી માટે 285 2020માં રાઉન્ડ વનને અંતે હતા, જ્યારે આ વર્ષે રાઉન્ડ વનને અંતે 286 છે. ઓકે, એટલે કે 3 થી 4 માર્ક્સ જેટલું મોપઅપમાં નીચું જઈ શકે છે. હવે GMERS કોલેજ પાટણ. તો 2020માં રાઉન્ડ વનને અંતે ઓપન કેટેગરી માટે 547 માર્ક્સ અટક્યું હતું, આ વર્ષે 539 છે. EWS કેટેગરી માટે 543 માર્ક્સે અટક્યું હતું, આ વર્ષે 529 છે. OBC કેટેગરી માટે 517 માર્ક્સ અટક્યું હતું, જ્યારે આ વર્ષે 507 માર્ક્સ છે. SC કેટેગરી માટે 459 અટક્યું હતું, આ વર્ષે 457 છે. અને ST કેટેગરી માટે 258 અટક્યું હતું, આ વર્ષે 262 છે. મોપઅપ સુધીમાં 3 થી 4 માર્ક્સ આનું નીચું જઈ શકે છે. હવે GMERS કોલેજ વલસાડ. તો 2020માં રાઉન્ડ વનને અંતે ઓપન કેટેગરીમાં 558 માર્ક્સ અટક્યું હતું, આ વર્ષે 547 છે. EWS કેટેગરી માટે 554 માર્ક્સ અટક્યું હતું, આ વર્ષે 547 છે. OBC કેટેગરી માટે 521 અટક્યું હતું, આ વર્ષે 514 માર્ક્સ છે. SC કેટેગરી માટે 453 અટક્યું હતું, આ વર્ષે પણ 453 જ છે. ઓકે, અને 279 ST કેટેગરી માટે 2020માં રાઉન્ડ વનની અંતર અટક્યું હતું, આ વર્ષે 276 છે. આનાથી 3 થી 4 માર્ક્સ નીચું જઈ શકશે. હવે GMERS કોલેજ જૂનાગઢ. તો 2020માં રાઉન્ડ વનને અંતે ઓપન કેટેગરી માટે 556 માર્ક્સ હતા, આ વર્ષે 541 માર્ક્સ છે. EWS કેટેગરી માટે 553 માર્ક્સ હતા, આ વર્ષે 541 છે. OBC કેટેગરી માટે 524 માર્ક્સ હતા, આ વર્ષે 514 છે. SC કેટેગરી માટે 455 હતા, આ વર્ષે પણ 455 જ છે. ST કેટેગરી માટે ગયા વર્ષે 251 હતા, આ વર્ષે 258 છે. આનાથી 4 માર્ક જેટલું નીચું જઈ શકે.
હવે GMERS કોલેજ હિંમતનગર તો 2020માં રાઉન્ડ વનને અંતે ઓપન કેટેગરીમાં 550 માર્ક્સ હતા, આ વર્ષે 535 છે. EWS કેટેગરી માટે 546 માર્ક્સ હતા, જ્યારે આ વર્ષે 535 છે. OBC કેટેગરી માટે 518 માર્ક્સ હતા, આ વર્ષે 505 છે. SC કેટેગરી માટે 463 માર્ક્સ ગયા વર્ષે હતા, આ વર્ષે 453 છે. અને ST કેટેગરી માટે 261 હતા અને આ વર્ષે 270 છે. ઓકે, તો આમાંથી તમારે કાઉન્ટ કરી લેવાનું કે ભાઈ 2 થી લઈને 4 માર્ક જેટલું નીચું જઈ શકે એટલે તમને લોકોને એડમિશન મળી શકશે કે નહીં, એ તમને લોકોને ખ્યાલ આવે. હવે GMERS કોલેજ વડનગર તો 2020માં રાઉન્ડ વનને અંતે 541 માર્ક્સ આટકું હતું, આ વર્ષે 524 છે. EWS કેટેગરી માટે 537 માર્ક્સ આટકું હતું, આ વર્ષે 523 છે. OBC કેટેગરી માટે 513 માર્ક્સ આટકું હતું, આ વર્ષે 501 માર્ક્સ છે. SC કેટેગરી માટે 445 આટકું હતું, આ વર્ષે 451 માર્ક્સ છે. અને ST કેટેગરી માટે 250 આટકું હતું, આ વર્ષે 256 છે. એટલે આ બધા ઉપરથી કહેવાનો મતલબ એ જ છે કે ST કેટેગરી છે એમાં થોડું ઘણું મેરિટ ઊંચું ગયું છે, બાકીનામાં 5 થી લઈને 15 માર્ક્સ સુધી જે મેરિટ છે એ કેવું ગયું છે, નીચું ગયું છે. ઓકે, વત્તા 3.60 લાખ રૂપિયા ફી છે. ઓકે, તો આવી જ માહિતી મેળવવા માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ન ભૂલો.